ભરૂચ જિલ્લામાં નર્મદામાં આવેલા પૂરને લઈ ભરૂચ અંકલેશ્વર અને ઝઘડિયાના ચાર માર્ગો બંધ થઈ ગયા છે. નર્મદા મૈયાને જોડતો ભરૂચ અંકલેશ્વર માર્ગ, હાસોક રોડ, શુક્લતીર્થ જનોર રોડ, ઝઘડિયા તાલુકાના ઉમરલાથી પાણીથા બિલગામ રોડ પર વાહન વ્યવહાર માટે બંધ થયો છે. સરદાર સરોવર નર્મદા ડેમમાંથી 19 લાખ ક્યુસેક પાણી છોડવાને પગલે ભરૂચ જિલ્લાના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. જિલ્લા કલેક્ટર તુષાર સુમેરાના માર્ગદર્શન હેઠળ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે. બીજી તરફ નદીમાં પાણી વધતા નીચાણવાળા વિસ્તારોમાં આવેલા રોડ પર નદીના પાણી ફરી વળ્યા છે. આથી ભરૂચ જિલ્લામાં ભરૂચનો શુક્લતીર્થ જનોર રોડ તેમજ ઝઘડિયા તાલુકાના ઉમરલાથી પાણીથા વેલુગામ રોડ પર પાણી ફરી વળતા સાવચેતી અને સલામતી હેતુ આ માર્ગ પણ બંધ કરાયો છે તેમ માર્ગ અને મકાન વિભાગના અધિકારી અનિલ વસાવાએ જણાવ્યું હતું. આ ઉપરાંત અંકલેશ્વર ભરૂચ વચ્ચેનો જૂનો નેશનલ હાઈવે નંબર 8ને પણ ગતરોજ કલેક્ટર ભરૂચ દ્વારા ટ્વીટ કરી બંધ કરાવી દીધો હતો. તો રાત્રિના અંકલેશ્વરમાં આવેલા પૂરના પાણીને લઈ હાંસોટ તરફનો માર્ગ વ્યવહાર પણ સદંતર બંધ થઈ ગયો હતો. તો ઝઘડિયાના મુલદ નજીક પણ માર્ગ પર પાણી ફરી વળ્યા હતા. પહેલી વખત અંકલેશ્વરના હાંસોટ અને ભરૂચ અને અંકલેશ્વરના માર્ગો 24 કરતાં વધુ સમય સુધી વાહન વ્યવહાર માટે બંધ થઈ ગયા છે. વધુમાં તંત્રએ અપીલ કરી હતી કે આ રોડ પર આવેલા ગામના લોકોએ શક્ય હોય ત્યાં સુધી આ રોડ પરથી અવરજવર ટાળવી જોઈએ. ભરૂચ જિલ્લામાં નર્મદા કાંઠા વિસ્તારના ગામોમાં જિલ્લા વહીવટીતંત્રના અધિકારીઓ નાગરિકોને કોઈ તકલીફ ન પડે એ માટે સતત ખડેપગે સરાહનીય કામગીરી કરી રહ્યા છે.